સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દિવસ દરમિયાન ઉકળાટ અસહ્ય ગરમી બાદ રાત્રિના 9-15 કલાકે ધીમી ધારે શરૂ થયેલ વરસાદ એકદમ પિકઅપ પકડતા એક કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો પ્રાંતિજના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતું. પ્રાંતિજ સહિત તાલુકાના લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા તે મેઘરાજા પ્રાંતિજ ઉપર રાત્રિના સમયે એકદમ મહેરબાન થતા ધીમી ધારે શરૂ થયેલ વરસાદે એકદમ પિકઅપ લેતા એક કલાકમાં જ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જેવા કે વૃંદાવન પાર્ક સોસાયટી, હરિયમ પાર્ક સોસાયટી, રેલવે સ્ટેશન ખાતે રેલવે અંડરબ્રિજ, હનુમાન મંદિર ચોક, સબજેલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે હનુમાન મંદિરમાં તો પાણી ભરાતા 2 સ્ટેપ્સ પાર કરી વરસાદી પાણી છેક અંદર સુધી પહોંચી ગયું હતું. તો અવારનવાર પ્રાંતિજમાં વરસાદી પાણી ભરાતા પ્રાંતિજ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે. તો બીજી બાજુ વરસાદ પડવાને ચાલુ થતાં અડધું પ્રાંતિજમાં અંધારપટ થયો હતો. વરસાદ આવતા આખું પ્રાંતિજમાં અંધારપટ થઈ ગયો હતો. પ્રાંતિજમાં વીજળી ડૂલ થવી એ કોઈ નવી વાત નથી. પ્રાંતિજમાં સાસવારે વીજળી ડૂલ થઈ જાય છે અને વીજ કંપનીના મેન્ટેનન્સ ઉપર અનેક સવાલો ઊભા થયા છે. તો દિવસ દરમિયાન અસહ્ય ગરમી ઉકળાટ બાદ મેઘરાજાએ સારી રીતે બેટિંગ કરતા પ્રાંતિજમાં એક કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન અસહ્ય ગરમી ઉકળાટ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો વરસાદને લઈને ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી હતી. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.